નમસ્કાર, મારું નામ હેતલ શાહ છે. હું પરંપરા એક્ઝિબિશનની ફાઉન્ડર છું. છેલ્લા 5 વર્ષથી પરંપરા એક્ઝિબિશનના નામથી હું એક્ઝિબિશન ઓર્ગનાઇઝ કરું છું, જેમાં હું ડિફરન્ટ કેટેગરીમાં એક્ઝિબિશન ઓર્ગનાઇઝ કરું છું, જેમ કે ફેશન લાઇફસ્ટાઈલ આર્ટ એક્ઝિબિશન, એસ્ટ્રોલોજી એક્ઝિબિશન, એવી રીતે ડિફરન્ટ કેટેગરીના એક્ઝિબિશન હું ઓર્ગનાઇઝ કરું છું. આજે 27-28-29 સપ્ટેમ્બરના રોજ સિંધુભવન રોડ ઉપર અમે લોકો એસ્ટ્રોફેસ્ટ એક્ઝિબિશન ઓર્ગનાઇઝ કર્યું છે. એસ્ટ્રોફેસ્ટ એ એસ્ટ્રોલોજીનું શોર્ટ અને ફેસ્ટિવલનું ફેસ્ટ એનું શોર્ટ, એવી રીતે એસ્ટ્રોફેસ્ટ અમે નામ આપ્યું છે. ફેસ્ટિવલ એટલા માટે બીકોઝ આ ઓકલ્ટ સાયન્સમાં જેટલી બી કેટેગરીઝ આવે છે એ બધાના અલગ અલગ દિગ્ગજ નિષ્ણાંતોને હું એક પ્લેટફોર્મ પર ભેગા કરું છું અને એટલા માટે એને અમે ફેસ્ટિવલ કહીએ છીએ. જેમ કે ઘણા લોકો છે કે જ્યોતિષ પાસે જાય, પછી ન્યુમરોલોજીસ્ટ પાસે, અંગશાસ્ત્રી પાસે જાય, ફેસ રીડર, પામ રીડર પાસે જાય અને અલગ અલગ જગ્યાએ જતા હોય છે પોતાના મનના સવાલોના સેટિસ્ફેક્શન માટે. તો આ એક એવું પ્લેટફોર્મ હું પૂરું પાડું છું કે જ્યાં તમને એક જ જગ્યા પર તમારા બધા જ સવાલોના જવાબો દરેક નિષ્ણાંત લોકો પાસેથી મળી રહેશે. આ એક્ઝિબિશન કરવા પાછળનું મારો ઉદ્દેશ્ય છે કે અમારે લોકોને અવેર કરવા છે, લોકોને અવેરનેસ આવે, સાચું જાણે લોકો. આપણી જે વૈદિક જે આપણી પદ્ધતિ હતી, એસ્ટ્રોલોજી એક વિજ્ઞાન છે, એ ભૂત ભૂવા દાખલા એવું કંઈ છે નહીં. તો એના માટે અવેરનેસ માટે હું આવા એક્ઝિબિશનનું આયોજન કરું છું. અને અમે લોકો અહીંયા આગળ 3 દિવસના અલગ અલગ ટોપિક પર ટોક શો રાખ્યો છે. અહીંયા ફ્રી ક્રિસ્ટલ હિલિંગ, ફ્રી એક્યુપ્રેશર થેરાપી, રિલેક્સ થેરાપીનું આયોજન કર્યું છે, કાશ્યપ મસાજ થેરાપી નું આયોજન કર્યું છે. અમારી સાથે અહીંયા 35 થી વધારે લોકો જોડાયા છે, 35 થી વધારે સ્ટોલ છે, જે ખંભાત, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, કોલ્હાપુર, પૂના, દિલ્હી, એવી રીતે અલગ અલગ જગ્યાએથી અમારી સાથે બધા નિષ્ણાંત લોકો આવ્યા છે અને જોડાયા છે. એક્ઝિબિશનનું ઉદ્ઘાટન શ્રી યોગેશભાઈ ગઢવીના વરદ હસ્તે થયું, લેમ્પ લાઇટિંગ કર્યું અને ખૂબ જ સારા આશીર્વાદથી અમારે શરૂઆત કરી હતી. આ એક્ઝિબિશન દ્વારા સમગ્ર ગુજરાતની જનતાને આપ શું મેસેજ આપવા માંગો છો? હું મારા તરફથી એક જ મેસેજ આપવા માંગુ છું કે આ આપણી એક પરંપરા છે. વૈદિક એસ્ટ્રોલોજર એટલે વૈદિક જ્યોતિષ એ કોઈ જ્યોતિષ જોવું, રેખા જોવી, ગ્રહોનું પરીક્ષણ કરવું એ સાયન્સ છે, એ વિજ્ઞાન છે. એમાં તમે કોઈ આડાઅવળા વિચારો કરે કે કોઈ આડાઅવળા કે ભાઈ ના આ બધું નથી હોતું, એ નથી. એ વસ્તુ તમે જાણો, આ સાયન્સ છે, સાયન્સ જ છે, આ વિજ્ઞાન છે, તમે વિજ્ઞાન છે તમે જાણો. અને એના રીતે રેમેડીમાં, જેમ કે તમે ઘણા લોકો એવા જશે જોતા હશો કે ભાઈ એવી રેમેડી બતાવે કે જેના લાખો કરોડોનો ખર્ચો થતો હોય છે, બરાબર. અહીંયા તમને અમારા જ્યોતિષો, અમારા નિષ્ણાંતો પાસેથી તમે લો, એવી રેમેડી આપશે, સિમ્પલ રેમેડી આપશે, તમે જાતે કરી શકો, વગર રૂપિયે કરી શકો છો. અને સાથે સાથે તમે રુદ્રાક્ષનું મહત્ત્વ સમજો છો કે મહાદેવના આંસુ જે જ્યાં જ્યાં પડ્યા હતા ત્યાં રુદ્રાક્ષ તરીકેના એક બીજ પેદા થયું હતું કે રુદ્ર અને અંશ, એટલે રુદ્ર એટલે મહાદેવનું રુદ્ર સ્વરૂપ, એને આપણે રુદ્રાક્ષ તરીકે ઓળખીએ છીએ. તો રુદ્રાક્ષના વિક્રેતા છે, તો રુદ્રાક્ષ વિશે માહિતી જાણો અને સાચા ખોટાનો અહીંયા આગળ તમે અનુભવ કરી શકશો, પરચેસ કરી શકશો. ક્રિસ્ટલ્સના હોલસેલર્સ, ડીલર્સ આવ્યા છે. તો જે કોઈ લોકો ક્રિસ્ટલ્સમાં ડીલ કરતા હોય છે અથવા જેને ટેરો કાર્ડ રીડર, હીલર બનવું છે, બરાબર, એ બધા જ તમે અહીંયા આગળ આવો અને જોડાઓ અમારી સાથે. તો મારો એક જ મેસેજ છે કે તમે જે અત્યારે દુનિયામાં ઘણું બધું ખોટું ચાલી રહ્યું છે, તો સાચા ખોટાનો પરખ કરો આવી રીતે આવા એક્સપોમાં વિઝિટ કરીને, જાણીને, મળીને.